હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ પરિશ્રમ ઓનલાઈન વિડીયો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ એઈટ ગુજરાતી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર ફિફ્ટીન અખંડ ભારતના શિલ્પીનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરનો સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ છે અને આ અખંડ ભારતના શિલ્પી જે ચેપ્ટર છે તેના લેખક છે ડોક્ટર રાઘવજી માધડ હવે આપણે તેમનો પરિચય જોઈએ તો તેનો જન્મ એક છ ઓગણીસો એકસઠમાં થયો હતો ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા નાટક નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે અને તેમના નોંધપાત્ર પુસ્તકો છે ઝાલર અમરફળ કોખ અને તીર્થ અને લોકવાણી ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે શિક્ષણ પુસ્તકો તેના છે મારી અને વર્ગ સ્વર્ગ ગુજરાતના અગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાની વરે છે હવે આ ચેપ્ટર છે તેની પ્રસ્તાવના આપણે જોઈએ તો આ પાઠમાં લેખકે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો પરિચય આપ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી જે કુનેથી દેશી રાજ્યોનું ભારતમાં વિલનીકરણનું કામ પાર પાડ્યું એનાથી પ્રભાવિત થઈને સરદાર વિશે એક કવિએ કહ્યું હતું કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર રાષ્ટ્રભાષા હિન્દીના કવિ હરિવંશરાય બચ્ચને પણ કહેલું છે કે હરેક પક્ષ કો પટેલ તોલતા કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ કી નીડર જબાન હે સરદાર એમના કોઠા કોઠાસૂજ વીરતા વિનોદ હાજર જવાબ બહારથી વૃક્ષ પણ અંદરથી કોમળ સચ્ચાઈનો આગ્રહ લોખંડી મનોબળ સાદગી સરળતા નિડરતા કર્તવ્યનિષ્ઠા આવા અને નેતૃત્વના ગુણો છે તેને લીધે તેઓ મહાન બન્યા છે હવે આપણે ચેપ્ટર જોઈએ વલ્લભભાઈના જીવનના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે એટલે કે વલ્લભભાઈના જીવનમાં જે ભારતની જે સ્વાતંત્ર્ય સંગ્રામની જે લડાઈ હતી તેનું જેટલું મહત્ત્વ છે તેટલું જ બારડોલીની લડતનું પણ હતું વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શીર છોગુ ગણાય છે શીર છોગુ એટલે કે શીર ઉપર શોભતું છોગું વલ્લભભાઈને જેટલી સિદ્ધિઓ મળી હતી તેમાં તે આ શિર ઉપર છોગતું એક જાણે છોગું હોય તેવું ગણાય છે બારડોલીની લડત પૂર જોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો જ્યારે બારડોલીની લડત એકદમ જોશમાં ચાલી રહી હતી ત્યારે કોઈક પ્રસંગે કોઈક વ્યક્તિના મોઢામાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર છે એવો ઉદ્ગાર નીકળી ગયો હતો એવો તેના માટે શબ્દ નીકળી ગયો હતો જેમણે જેમણે પણ આ ઉદ્ગાર આ શબ્દ સાંભળ્યો તેમણે તેમણે આ શબ્દને ઉપાડી લીધો તેવો સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા અને લોકો તેને ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા બાર ડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો બાર ડોલીની જે લડત હતી તેનો દોર એટલે કે તેનો સૂત્ર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે જ્યારે આ લડત ચાલતી હતી ત્યારે એક વખત ગાંધીજી ત્યાં આવ્યા હતા અને એ પ્રસંગે ગાંધીજીને ભાષણ આપવા માટેનું કહેવામાં આવ્યું તો તેમણે ના પાડીને કહ્યું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ પટેલ છે એટલે તે એકલા જ અહીંયા ભાષણ કરી શકે છે આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું તો આ રીતે ગાંધીજીએ વલ્લભભાઈને બિરુદ એટલે કે એક ઉપનામ સરદારનું આપી દીધું પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહ્યામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા પહેલાં તેમને ખેડૂતોના જ સરદાર કહેવામાં આવતા હતા પણ જ્યારે ગાંધીજીએ તેમને ઉપનામ આપી દીધું સરદારનું ત્યારથી તેઓ સમગ્ર દેશના જે લોકો છે તેના હૈયામાં આ સરદારનું માન ભર્યું સ્થાન તેઓ પામ્યા વલ્લભભાઈ નો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો પંચોતેર ના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા એટલે જે આ વલ્લભભાઈના જે પિતા હતા ઝવેરભાઈ એ એક હતા તો સામાન્ય ખેડૂત પણ જ્યારે રાણી લક્ષ્મીબાઈ ઈસવીસન અઢારસો સત્તાવનના જે સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા લક્ષ્મી લીધી નસે નસ માં ધબકતી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે ગાંધીજીએ કહ્યું હતું કે ખેડૂતનું જીવન જ સાચું જીવન છે કારણ કે ખેડૂતો સખત મજૂરી કરીને પરસેવો પાડીને ખેતરોમાં કામ કરે છે આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી એટલે આ જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓ ગામડામાં રહેતા હતા અને નાનપણમાં જ તેમણે ગામડાનું જીવન જોયું હતું અને ગામડાના જીવનની જે ખામીઓ છે જે અધૂરા પણ હતું જે ઉણપ હતી એ તેમણે ત્યાં અનુભવી હતી આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું તેમણે પ્રાથમિક શિક્ષણ તો ગામમાં ગામડામાં જ લીધું હતું પણ ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેઓ નડિયાદ અને વડોદરા ગયા હતા વિદ્યાર્થી વયથી જ તેનામાં નિડરતા નેતાગીરી કે દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી જ તેનામાં અને નેતાગીરી કે કોઈ વસ્તુ માટેનો સંકલ્પ બળના બીજ ત્યારથી જ તેનામાં પડેલા હતા એકવાર તેમને કાખ કાખબલાય થયેલી કાખ કાખબલાય એટલે કે બગલમાં થતું ગુમડું અને ગામના વેદરાજે ઈલાજ માટે લોખંડના ધકતા સળિયા વડે દામ દેવાનું વિચાર્યું ઈલાજ એટલે કે ઉપચાર કરવા માટે ગામના જે વેદરાજા હતા તેમણે ઉપચાર કરવા માટે લોખંડના તળી જે સળિયો હોય તેને ખૂબ તપાવવો અને પછી એ સળિયાથી ગુમડા ઉપર દામ દેવાનું વિચાર્યું સ્ટુડન્ટ્સ ત્યારે અત્યારે જેમ બધા સાધનો છે જેમ ઓપરેશન થાય છે તેવી રીતે ત્યારે તેમ થતું નહીં એને એટલે ગૂમડું મટાડવા માટે એને ફોડવા માટે લોખંડનો જે સળિયો હોય તેને એકદમ આગમાં તપાવી ગરમ કરીને પછી ત્યાં ગુમડા ઉપર મૂકવાનું વૈદ રાજાએ વિચાર્યું હતું પણ ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ ઔઢવ અનુભવવા લાગ્યા વેદે આવું વિચાર્યું તો ખરા પણ સામી નાનું એવું બાળક હતું તે જોઈને વેદરાજ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામી દઈ દીધું હતું આ સમયે જ્યારે આવી રીતે વેદરાજ વિચારતા હતા કે આ ગરમ સળિયો હું મૂકું કે ન મૂકું તો આવા સમયે વલ્લભભાઈએ પોતે વેદરાજના હાથમાં જે ગરમ સળિયો હતો તે લઈ લીધો અને પોતે જાતે જ જે પોતાને બલાય બગલમાં જે ગુમડું થયું હતું જે ગાંઠ થઈ હતી તેના ઉપર મૂકી દીધું હતું જોનારા સો દંગ રહી ગયા હતા એટલે કે આ જોઈને સૌ ચોંકી ગયા હતા ચકિત થઈ ગયા હતા તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતાં બાળપણના આવા તો અનેક પ્રસંગો છે કે જે આવા અનેક પ્રસંગો એ છે કે જેમાં એમના વિશિષ્ટ ગુણો જે બાળપણમાં તેનામાં જે વિશિષ્ટ ગુણો હતા તે દેખાઈ આવે છે કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો આથી તેમણે શું કર્યું હતું કે બચત કરીને પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસામાંથી તેમણે તેમના ભાઈ છે જે વિઠ્ઠલભાઈને એમને લંડન મોકલ્યા અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વલ્લભભાઈ એમના મોટા ભાઈ પ્રત્યે જે પ્રેમ હતો તે અહીંયા આપણને દેખાય આવી રીતે તેમણે મોટાભાઈને લંડન મોકલીને તેના માટેનો પ્રેમ પ્રગટ કર્યો હતો પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી પછી તે ઇંગ્લેન્ડ તો ન જઈ શક્યા પણ તેમણે ખૂબ જ મહેનત કરી અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની તેમણે પદવી મેળવી હતી એક વખતની જ વાત છે કે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો હવે અહીંયા વલ્લભભાઈના જીવનનો એક બીજો પ્રસંગ કહેવામાં આવ્યો છે કે વલ્લભભાઈ જ્યારે કોર્ટની કાર્યવહીમાં વ્યસ્ત હતા એટલે કે ત્યારે કોર્ટમાં કેસને ચાલી રહ્યો હતો અને તેઓ ત્યાં કામ કરતા હતા ત્યાં પ્યુને એટલે કે પટ્ટાવાળાએ આવીને એમને એક તાર આપી ગયો તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો એ રીતે જે પ્યુન જે તાર આપી ગયો હતો તે તાર વાંચીને કાંઈ જ પણ બોલ્યા વગર વલ્લભભાઈએ તેને ખિસ્સામાં મૂકી દીધો અને પછી તેઓ કોર્ટની કાર્યવાહી જે કામ કરી રહ્યા હતા તેમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું કે મિસ્ટર પટેલ સાનો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે તેમણે શું કહ્યું કે મારા જે ધર્મ પત્ની છે તેનું અવસાન થયું છે આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી એ રીતે પોતાની લાગણીને વશ થયા વગર તેમણે જે પોતાની ફરજ હતી તે બજાવી હતી આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી જ્યારે વલ્લભભાઈને જોવે ત્યારે એવું લાગતું હતું કે એનો સ્વભાવ બહુ કડક છે અને તે એકદમ વૃક્ષ એટલે કે કઠોર હોય એવા લાગતા હતા પણ એમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું કારણ કે તે પોતે તે સાચું બોલવાવાળા હતા અને જે પણ હોય તે મોઢે કઈ દેનારા હતા તેથી તેની છાપ કઠોર લાગતી હતી ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા તેનું વ્યક્તિત્વ કેવું હતું નાળિયેર જેવું જેમ નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય એવે એવું જ વ્યક્તિત્વ વલ્લભભાઈનું હતું તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં તે કોઈ પણ વ્યક્તિથી ડરતા નહીં અને ભલ ભલાને પણ કોઈ જ શે શરમ વગર સાચું અને સ્પષ્ટ તેઓ સંભળાવી દેતા હતા વળી તેની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો તેઓનું વ્યક્તિત્વ કેવું હતું કે આખા બોલાપણું એટલે કે કોઈને ખરાબ લાગશે કે નહીં એનું શે શરમ એટલે કે એ એવી કોઈ મર્યાદા રાખ્યા વગર તે તેની સામે જ સાચું અને સ્પષ્ટ તેને સંભળાવી દેતા હતા બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર જે ગેરવ્યાજબી મહેસૂલ કે વધારો નાખ્યો હતો એ ખેડૂતો પર અન્યાય હતો વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો એના માટે અને આવે વખતે તેમણે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે તેમણે ચેતવણી આપતા લખ્યું હતું કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે તમારે સુધી ઘરને મારી ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા જ વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીયે પ્રાણ હોય તેમ વર્તો આવી રીતે બારડોલીની લડત માળે ખેડૂતોને ત્યાગ બલિદાન અને સંપની ભાવના સમજાવવા માટે ખેડૂતોને આવી રીતે સરદાર વલ્લભભાઈ કહે છે હવે સ્ટુડન્ટ્સ ચેપ્ટરનો એક પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટરનો બીજો પાર્ટ કન્ટિન્યુ કરશું થેન્ક યુ સો મચ